જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ફર્સ્ટ ટાઈમ પાસ પ્રત અને અંદર આપણે જોયા હતા કે મધ્યસ્થની ગણતરી શીખાતા ત્યારબાદ આપણે આજે હવે ચતુર્થકો વિશે માહિતી મેળવવાના છીએ જેની અંદર પણ ત્રણ જ રીતે અભ્યાસ કરશું એટલે કે બે જ રીતે વર્ગીકૃત અને અવર્ગીકૃત અવર્ગીકૃત વર્ગીકૃત માહિતી અવર્ગીકૃતની અંદર જે સૂત્ર આવતું છે અને વર્ગીકૃતના બે ભાગ અસતત અને સતત આવતી વિતરણ ચતુર્થકો આપણે કહીએ તો કોને કહીએ તો કે ચડતા ક્રમમાં ગોઠવેલા આપેલ માહિતીના અવલોકનોને જે ત્રણ કિંમતો ચાર ભાગમાં વેચે તેને ચતુર્થક કહેવાય જે કિંમતો આપેલી હશે એ ચતુર્થકોને આપણે ત્રણ ચતુર્થક ક્યુ વન ક્યુ ટી અને ક્યુ થ્રી એટલે ચતુર્થક વર્ષે આપણે દર્શાવીશું તમને ગમે ત્યારે પ્રશ્ન પૂછે કે બધા ચતુર્થકો ગોતો તો તમારે ક્યુ વન ક્યુ ટી ક્યુ ટુ થ્રી એમ વડે દર્શાવાય છે ત્યારબાદ પ્રથમ સૂત્ર છે અવર્ગીકૃત માહિતી માટે ક્યુ આને આપણે જે જ વાંચશું એન પ્લસ વન ભેંગા ચાર મા અવલોકનની કિંમત આની જગ્યાએ આપણે વન પણ લઈ શકીએ ટુ આવે તો ટુ અને થ્રી આવે તો થ્રુ આનો મિનિંગ એવો છે કે વેકનો પૂછે તો એક બે બે લાઈન પ્રશ્ન પૂછે તો બે અને ત્રણ લાઈન પ્રશ્ન પૂછે તો ત્રણ વર્ગીકૃત માહિતીની અંદર અસતત આવૃત્તિ વિતરણ એમાં પણ જો તમને વન ટુ અને થ્રી પ્રથમ ચતુર્થક દ્વિતીય ચતુર્થક અને તૃતીય ચતુર્થક એન પ્લસ વન ભેંઘા ચાર ચતુર્થક છે એટલે ચાર વડે ભાંગશું મધ્યસ્થ તો એને આપણે બે વડે ભાંગતા અહીંયા આપણે ચતુર્થક છે એટલે ચાર વડે મહાવલોકનની કિંમત બીજો ચતુર્થક કીએ તો અહીંયા તમારે એન પ્લસ વન ભેંગા ચાર પણ શું આગળ બે લગાડવાના અને જો ત્રણ કહીએ તો અહીંયા ત્રણ લગાડશું બાકી એન તો આપને ખબર છે કુલ આવૃત્તિ ત્રીજો પોઈન્ટ છે સતત આવૃત્તિ વિતરણ એટલે આપણે જે સૂત્ર મધ્યસ્થમાં શીખા જ્યાં આપણે મધ્યસ્થનો ઉપયોગ કરીને પ્રશ્ન શીખ્યા કંઈક એ જ રીતે ફેર એટલો છે કે અહીંયા ચતુર્થક લખશું જ્યારે ક્યારે કરવાનું આ સતત આવૃત્તિ વિતરણ હોય ત્યારે સૌ પ્રથમ જે વર્ગ શોધવાનો થાય જો ક્યુ વન છે પ્રથમ ચતુર્થકી કે તૃતીય ચતુર્થકી કે દ્વિતીય કી તો ક્યુ વનનો વર્ગ બરાબર ક્યુ વન એટલે પ્રથમ ચતુર્થકનો વર્ગ બરાબર એન ભાંઘા ચાર મહવલોકનનો વર્ગ જે કિંમત આવશે નક્કી કરશું ત્યારબાદ એનું સૂત્ર ક્યુ પ્રથમ ચતુર્થક બરાબર એલ પ્લસ એન ભાંગા ચાર માઇનસ સી એફના છેદમાં એફ ગુણ્યાસી આપેલા વર્ગની અધર સીમાનું બિંદુ આપણે જે આગળ એલ આવ્યું તો એ જ રીતે અહીંયા પણ એલ એવી જ રીતે કિંમત નક્કી કરશું સી એફ એટલે અગાઉના વર્ગની જે સંચય આવૃત્તિ નક્કી થતી હશે એમાં પછી થ્રી હોય કે વન હોય કે ટુ હોય વર્ગ લંબાઈ એટલે સી અને એફ એટલે આપણી આવૃત્તિ આ તો એક સિમ્પલ સારા સૂત્ર જે આગળ તમે શીખી ગયા હતા મધ્યસ્થના એ જ સૂત્ર છે એને રિલેટેડ ટૂંકમાં ફેર ખાલી એટલું કે અહીંયા મધ્યસ્તો અને અહીંયા થોડોક ચેન્જીસ આવે કે અહીંયા જ્યારે પ્રથમ ચતુર્થક તો અહીંયા એમને રાખશો જ્યારે ક્યુ થ્રી એટલે તૃતીય ચતુર્થકીએ તો અહીંયા ત્રણ લગાડવાના તો ચિતીય કહીએ તો અહીંયા બે લગાડવાના હે ચાલો તો હવે આપણે આગળ ગણતરી કરીએ સૌપ્રથમ પ્રથમ રીત છે આપણી પ્રથમ રીતની અંદર અવર્ગીકૃત માહિતી માટે ચતુર્થકોની ગણતરી આપણે કરવાના છીએ સૌ પ્રથમ આપણે તમારી સાથે ત્રણ પોઈન્ટ ચારનો પહેલો પ્રશ્ન બે પ્રશ્ન મેં લખ્યા કે વધારાનો પ્રશ્ન પર લખ્યો શીખવા માટે બેની ગણતરી આપણે અહીંયા કરી લેશું સૌપ્રથમ પ્રથમ આઠ છ સાત જીરો બે ચાર છ પાંચ પાંચ ચાર આઠ નવ ત્રણ છ અને સાત સૌ પ્રથમ શું કરવાનું કે રકમને ચડતા ક્રમમાં ગોઠવવાની રેડી આપણે રકમને અહીંયા ગોઠવણી કરશું આ બીજી રકમ છે એની ગણતરી આપણે અહીંયા કરશું સૌ પ્રથમ રકમ ચડતા ક્રમમાં આપણે ગોઠવીએ તો સૌ પ્રથમ રકમ આવશે ઝીરો પછી આવશે બે ત્રણ ચાર બે વખત છે પાંચ બે વખત છે છ ત્રણ વખત સાત બે વખત છે આગળ વધીએ આપણને જયારે પ્રથમ ચતુર્થક કીધો છે તો આપણે એ લખશું પ્રથમ ચતુર્થક બધા ચતુર્થક કીધું એટલે પ્રથમ ચતુર્થક જેને આપણે ક્યુ વન કહેશું આગળ જતા તો ક્યુ વન ક્યુ ટુ એમ જ લેખક નાખવાનો ક્યુ બરાબર એન પ્લસ વન ભેંગા ચાર માં અવલોકનની કિંમત રેડી ચડું સૂત્ર અહીંયા છે જ એન પ્લસ વન ભેંગા ચાર માં અવલોકનની કિંમત એન બરાબર મારી કુલ સંખ્યા છે પંદર તો પંદર પ્લસ વન ભેંગા ચાર માં અવલોકનની કિંમત પંદર ને અવલોકનની કિંમત તો ચોથા અવલોકનની કિંમત ચાલો આ ચોથું અવલોકન જે નક્કી થયું છે તો આમાં એ ચોથું અવલોકન કયું આવે છે તો કે એક બે ત્રણ અને ચાર તો ચોથું કલર આવશે ચાર તો મારો આન્સર આવશે ચાર આપણે કસોટીની માહિતી આપેલી છે એટલે આપણો ચાર ગુણ એટલે કે ચાર ગુણ આવશે પેલો જવાબ એટલે કે ક્યુ વન બરાબર ચાર તો હવે તમને બધાને જ ખબર પડી ગઈ હશે મેં શું કર્યું આજ પોઈન્ટ આપણે મધ્યસ્થમાં પણ આવ્યો હતું અવલોકનની ગણતરીમાં હવે આપણે લઈએ છીએ દ્વિતીય ચતુર્થક એટલે આપણે કહીશું ક્યુ ટુ તો ક્યુ ટુ બરાબર દ્વિતીય ચતુર્થક ટુ લખવાના આગળ એન પ્લસ વન ફાઇંગા ચાર અવલોકનની કિંમત ત્યારબાદ બરાબર કેટલા એવા ચાર એન પ્લસ વનગા ચાર આની ગણતરી કરશો તમે સૂત્ર કદાચ કિંમતો મૂકો છેલ્લે જવાબ તો ચાર જ આવશે તો અહીં લખશું ચાર માં અવલોકનની કિંમત ચાર બે આઠ અવલોકનની કિંમત આઠમું અવલોકન કેટલું થાય છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ તો છ તો ક્યુ ટુ એટલે દ્વિતીય ચતુર્થક મારો જવાબ આવશે તો આની શોર્ટ રીતે તમે સમજતા ગયા કે એકને એક વસ્તુ પાછી રિપીટ થતી આપણે ફરીથી રકમ લખી નાખવાની ઇન એ જ એવી જ રીતે ક્યુ થ્રીની ગણતરી કરીએ તો જ્યાં ટુ મૂકાતા હોય અહીંયા થ્રી મૂકશું એન પ્લસ વન ભેંગા ચાર માં અવલોકનની કિંમત ત્રણ એન પ્લસ વન ભેંગા ચાર બરાબર કેટલા આવ્યા તો કે ચાર જ એવા તેને મૂકી દઈ ચાર માં અવલોકનની કિંમત ચાર તેરી બાર માં અવલોકનની કિંમત ચાર તેરી બાર માં અવલોકનની કિંમત બારમું અવલોકન એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એટલે થાય છે સાત તો તૃતીય ચતુર્થક એટલે ક્યુ થ્રી આવી જ રીતે તમારે ચડતા ક્રમમાં રકમો ગોઠવી લેવાની અને ઈ રકમો ગોઠવાઈ જાય પછી એની ગણતરી આપણે જેમ કરીએ એમ આપણે કરી લેવાની ચાલો હવે આ પ્રશ્નની અંદર આપણે બે વસ્તુ ગોતવાની કીધી ક્યુ વન અને ક્યુ ટુ અને ક્યુ થ્રી એ ત્રણ વસ્તુ હોય એમાં આપણે વન અને થ્રી એટલે કે પ્રથમ ચતુર્થક અને તૃતીય ચતુર્થક શોધવાનો પ્રશ્ન આપણને કીધો છે કે ક્યુ વનની ગણતરી કરો અને ક્યુ થ્રીની ગણતરી કરો રેડી સૌપ્રથમ ચડતા ક્રમમાં રકમ ગોઠવવાની તો ચડતા ક્રમમાં રકમ ગોઠવીએ સૌપ્રથમ 156 એકસો છપ્પન પછી એકસો અઠ્ઠાવન એકસો સાઠ પાછા એકસો સાહીઠ બે વાર આપ્યા છે એકસો પાસાઠ વિદ્યાર્થી મિત્રો તમારે તમારી તે ચઢતા ક્રમમાં રકમો જોવાની અને ગણ દેવાની નાની રકમ લખવાની પ્રથમ પછી એનાથી મોટી પછી એનાથી મોટી પછી એનાથી મોટી રકમ રિપીટ થતી હોય તો એટલી વાર લખી નાખવાની એકસો સડસઠ ત્રણ વાર છે ત્યારબાદ હજી એકવાર છે એકસો સડસઠ ચાર વાર એકસો સિત્તેર એકવાર એકસોને સિત્તેર પછી એકસો બોતેર છે એકસો પંચોતેર વન સેવન નાઇન છે એકસો એંસી છે અને એકસો ને તો આપેલ રકમ મળી છે હવે આપણે શું કરવાનું છે તો પ્રથમ ચતુર્થક મને ગોતવાનું કીધું છે તો સૌ પ્રથમ હું એ લખીશ પ્રથમ ચતુર્થક એટલે ક્યુ વન બરાબર એન પ્લસ વન ચાર માં અવલોકનની કિંમત n બરાબર 15 કુલ સંખ્યા 15 છે આવડિયા એકવાર ગણતરી પણ કરી લેવાની જેથી કોઈ રકમ રહી ન જતી ને 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 જો 14 રકમ થઈ મતલબ એક રકમ આપડી ગમીએ ઘટી રહી છે 156 છે 158 160 બે વાર 165 આવી ગયા એકસો સડસઠ ચાર વાર એક બે એક બે ત્રણ ચાર એકસો સિત્તેર એકસો બોતેર એકસો એકસો સોરી અહીંયા રકમ હતી હજી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ અને પંદર તો પંદરે પંદર રકમની ગોઠવણી થઈ ગઈ છે પંદર વત્તા એક ભાઇંગા ચાર માં અવલોકનની કિંમત પંદર ને પંદર ને એક સોળ સોળ ભેંગા ચાર એટલે અવલોકન એક બે ત્રણ અને ચાર તો આન્સર આવશે મારો એકસો ને સાહીઠ એવી જ રીતે મને તૃતીય ચતુર્થક એટલે કે ક્યુ થ્રી ગોતવાનો કીધો છે તો થ્રી એન પ્લસ વન ભાંગા ચાર માં અવલોકનની કિંમત જેમ આપણે ગણતરી કરી એમ જ પાછું આ ત્રણ લખશું એન પ્લસ વન ભેગા ચાર ચોથો અવલોકન આવ્યું હતું એ અહીં લખી નાખી માં અવલોકનની કિંમત ત્રણ ચાર બાર બાર માં અવલોકનની કિંમત તો બારમાં લોકોને એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર એકસો ને પંચોતેર વન સેવન તો ક્યુ થ્રી આવશે મારો વન સેવન ફાઈવ ચાલો એવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે આ સૂત્રનો ઉપયોગ કરીને ક્યુ ટુ એટલે કે દ્વિતીય ચતુર્થક તમારે શોધવાનો છે હું તમને એમનો બેઝિક માહિતી પણ આપી શકું એન પ્લસ વન ભેંગા ચાર એન પ્લસ વન ભેંગા ચાર એટલે આપણે આવ્યું હતું ચોથું અવલોકન એટલે ચાર બે ને આઠ આઠમું અવલોકન થશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ એકસો ને સડસઠ જેવો જવાબ નજીક થશે જાતે ગણવાની પ્રેક્ટિસ કરજો ટુ એન પ્લસ વન ભાંગા બે ભેગા ચાર કરીએ એટલે આઠમું અવલોકન છે આપણે ફોર્થ અવલોકન મળે છે એ તો આપણે એ લખશું ચાર અવલોકનની કિંમત અવલોકનની કિંમત અવલોકન આપણે ગણી લેવાનું એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ વન સિક્સ સેવન ત્રણેય પ્રશ્નોમાં કોઈ વિદ્યાર્થીને કંઈ પ્રશ્ન હોય તો એકવાર